મિત્રો ગુજરાતની શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર થઈ ગયું છે આ વેકેશન કેટલા દિવસનું હશે અને નવું સત્ર ક્યારથી શરૂ થશે આ તમામ વિગત આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છે નવા ન્યૂઝમાં વિગતવાર આ તમામ માહિતીની ચર્ચા કરીએ એ પહેલાં આ ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેનાથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે મિત્રો સૌપ્રથમ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને કારણે ત્રણ થી લોકડાઉન સંપૂર્ણપણે નહીં હટાવી લેવાય એવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કરી દીધું છે એટલે હાલમાં જે ગુજરાતના કેસ તદ્દન વધતા રહ્યા છે એ રાખતા લોકડાઉન પૂર્ણ થાય હવે આ સંજોગોમાં રાજ્યની શાળાઓ સહિતની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ ઝડપથી નહી ખુલે એ સ્પષ્ટ છે ત્યારે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યમાં વેકેશનની તારીખ જાહેર કરી દીધી છે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યની પ્રાથમિક શાળાઓનું નવું સત્ર શરૂ કરવાની સૂચના આપી છે એટલે મિત્રો પ્રાથમિક શાળાઓનું શિક્ષણ છે એ આઠ જૂનથી શરૂ થશે એ ઉપરાંત વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે જાહેરાત થઈ છે એ પ્રમાણે સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ચાર મેથી લઈને સાત જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે અને આઠ જૂનથી શાળા શરૂ થશે એટલે મિત્રો પ્રાથમિક શાળાનું વેકેશન છે ચાર મેથી લઈને સાત જૂન સુધી અને આઠ જૂને નવું સત્ર શરૂ થઈ જશે હવે એ સ્પષ્ટતા પણ કરાય છે કે આ કોરોના મહામારીમાં આ વેકેશન લંબાવવામાં આવે અથવા તો ટૂંકાવવામાં આવે તો એ બાબતે રાજ્ય સરકાર દ્વારા હવે પછી કોઈ નિર્ણય લેવાશે માધ્યમ એટલે કે સોશિયલ મીડિયા ન્યૂઝ દ્વારા પહોંચતી રહેશે આઠ જૂનથી એમનું જે નવું સત્ર છે એ શરૂ થઈ જશે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીને કારણે રાજ્યમાં પ્રાથમિક શાળામાં સોળ માર્ચ થી જ શૈક્ષણિક કાર્ય બંધ થઈ ગયું છે લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં સ્ટડી ફ્રોમ હોમ સંકલ્પના હેઠળ વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે હાલમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવામાં આવેલ નથી એટલે કે સૌ પહેલા જે પરીક્ષા લેવાતી એ પ્રમાણે આ લોકડાઉનમાં પરીક્ષા લેવું પોસિબલ નથી મિત્રો પરીક્ષાના સંદર્ભે પ્રશ્નપત્ર તો છપાઈ ગયા છે તેથી એ પ્રશ્નપત્ર છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે સરકારે એક નવી રચના કરી છે કે આ પ્રશ્નપત્રો છે એ પેલા શાળા સુધી પહોંચાડવામાં આવશે હવે શાળા સુધી આ પ્રશ્નપત્ર પહોંચી જાય એટલે શાળાના શિક્ષક શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ વિષયના પ્રશ્નપત્રોનો સેટ બનાવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના રહેશે હવે વિદ્યાર્થીઓ છે એ આ પ્રશ્નપત્રના જવાબ એના નોટબુકમાં લખશે અને આ નોટબુક જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે ત્યારે એમને શાળા કક્ષાએ જમા કરાવવાની રહેશે મિત્રો કોરોના મહામારીને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે વર્ગ પ્રમોશનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેથી ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને તેત્રીસથી ઓછા માર્ક્સ હોય તો એમને ગેસિંગ માર્ક્સ આપીને પાસ કરી શકાશે અને આના માટે સ્કૂલના પ્રિન્સિપલને પણ વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે હવે જોઈએ તો એમને શું વિશેષ અધિકાર છે તો અત્યાર સુધી પ્રિન્સિપલ છે એટલે કે આચાર્ય છે એ વિદ્યાર્થીઓને ફક્ત દસ જ કૃપા ગુણ આપી શકતા હતા પરંતુ શિક્ષણ વિભાગે એમને બે હજાર ઓગણીસ વીસ માટે આ મર્યાદા વધારી છે કે જો વિદ્યાર્થીને પાસ થવા માટે તેત્રીસ ગુણ ને બદલે તેર માર્ક્સ જ હોય છે તો આચાર્ય એમને વીસ કૃપા ગુણ આપીને વિદ્યાર્થીને પાસ કરી શકાશે એટલે મિત્રો આ હતી આજની માહિતી જેમાં આપણે જોયું કે ધોરણ નવ અને અગિયારના જે પ્રિન્સિપલ છે એમને થોડોક પ્રમોશનમાં ફેરફાર નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે એ ઉપરાંત જે ઉનાળુ વેકેશન છે પ્રાથમિક શાળાનું એ ચારથી થી સાત જૂન સુધી રહેશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા દોસ્તો સાથે શેર કરજો અને અમારી ચેનલ જનવાદ ન્યૂઝમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ